उनका संरक्षण सेनानी कार्यवाही सामे पाकिस्तानी सेनाए पण सामे कार्यवाही करी छे अने दिल्लीनी अंदर पण तमाम जग्याओ पर बैठकोनो दौर शुरू थई रह्यो छे। त्यारे अमदावादनी कॉलेजनी अंदर अमे पहोंच्या छीए, एमनी पासेथी जाणवानो प्रयत्न करीशुं के आखरे युवाओ शुं इच्छी रह्या छे, कारण के युद्धनी परिस्थिति अत्यार हाल जाणकारो द्वारा जणाववामां आवी रही छे। अमदावादनुं युद्ध शुं इच्छी रह्युं छे एमनी पासे ज जाणीए। શું લાગે છે તમને, ખરા અર્થમાં કાર્યવાહી સામસામે થતી જ રહેશે, યુદ્ધ થશે તો યુદ્ધ માટે દેશ કેટલો તૈયાર છે? જેમ અમે યુવા વર્ગો કઈ પરીક્ષાની તૈયારી એક્ઝામ માટે જે તૈયારી કરીએ છીએ, એવી રીતે અમારી સેનાએ પણ તૈયારી કરી રાખી છે, અને આ સમય છે કે જેમણે બતાવવાનું છે કે એમની તૈયારી અમે કોઈ પણ પરમાણુ બોમ્બ કરતા કમ નથી, અમારો એક એક યુવાન પરમાણુ બોમ્બ જેવો છે, અમે આર્મી સાથે છે, જય હિન્દ। સૈન્ય કાર્યવાહી થાય એની સાથે દેશ છે ખરો, યુવાઓ શું ઈચ્છે છે? ખરા અમે લોકો એવું જ ઈચ્છે છે કે એક સાથ જે બી ઝુંબેશ થાય એ બધું એક સાથે ખતમ કરી દો, જેટલો બી આતંકવાદ નો નામો નિશાન મિટાઈ દેવું જોઈએ, અને આર્મી ને અમે બધા જ વેઝ માં હેલ્પ કરવા માટે તૈયાર છે। ઓકે સર, યુદ્ધ તો તૈયાર જણાઈ રહ્યું છે ખરા અર્થમાં, કારણ કે યુદ્ધની કેટલીક ગંભીરતાઓ પણ હોય છે, થવું જોઈએ કે કેમ? યુદ્ધ એ તો એક છેલ્લું આપણું સ્ટેપ હોવું જોઈએ, એ પહેલા જો પાકિસ્તાન માની જતું હોય અને એ પોતાની ઓકાત એને ખ્યાલ આવી જતો હોય તો મને એમ લાગે યુદ્ધ એ કઈ જરૂરી નથી। પણ હું એ માનું છું કે હાલની પરિસ્થિતિ જે દેશની જે થઈ જોવા મળી રહી છે એમાં લશ્કરનું જે એનું કમિટમેન્ટ છે, જે એની સિરિયસનેસ છે, એની ઉપરથી હું કહી શકું કે પાકિસ્તાને આવી ગુસ્તાખી નહીં કરવી જોઈએ, નહીતર બહુ માઠા પરિણામો એને ભોગવવાના આવશે। તો પાકિસ્તાને માઠા પરિણામો ભોગવવાના આવશે કે યુદ્ધ જ કલ્યાણ લાગે છે? એક જોતા એમ લાગે છે કે યુદ્ધ થવું જોઈએ, કારણ કે પાકિસ્તાને કેટલી બધી ચેતવણી આપવા છતાં બી એ એના કાર્યો કરી જ રહ્યું છે, આપણે ગમે તેટલું કરવાના તે એમને કોઈ ફરક પડવાનો નથી। અત્યારે એમની પાસે ખાવા માટે પૈસા પાણી બી નથી, એ લોકો પાણીથી તડપે છે તો પણ એમને એમના ઘૂંટણા ટેકવા નથી, તો એક જોતા જોઈએ તો યુદ્ધ થવું જોઈએ। યુદ્ધ આતંકવાદ સામે કે પાકિસ્તાન સામે? યુદ્ધ આતંકવાદ સાથે પહેલા હોવું જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં બી આમ જનતા રહેતી હોય છે, સામાન્ય પ્રજા એમને પણ નુકસાન થતું હોય છે, પણ આતંકવાદનો પાકિસ્તાને સપોર્ટ ના કરવો જોઈએ, પણ જેમ ભારત પાકિસ્તાન વિરુદ્ધ નથી આતંકવાદ વિરુદ્ધ છે, તેમ પાકિસ્તાને સમજવું જોઈએ, ભારત આતંકવાદને હટાવવા માંગે છે, પાકિસ્તાનને હટાવવા નથી માંગતું। કોઈ પણ નિર્ણય લેવા યુદ્ધનો હોય કે કોઈ પણ નિર્ણય, દેશનું યુદ્ધ કેટલું સાથે છે, ચાહે એ સરકાર નિર્ણય લે કે સૈન્ય નિર્ણય લે? સૈન્ય નિર્ણય લે તો બહુ સારું રહે, કારણ કે સૈન્યને જે પ્રકારે કામ કરવાનું હોય તેને યાદ રહે કે મારે આ પ્રકારનું કામ કરવાનું છે, સૈન્ય લોકો એ લોકોની કાર્યવાહી એ લોકોને એ પ્રમાણેની ટ્રેનિંગ હોય, સરકારને તો ખાલી કહેવાનું જ હોય છે કે ઓર્ડર આપવાનો, સરકારે છૂટી આપી છે, બહુ બરાબરની આપી છે, સૈન્ય આ પ્રકારનું કામ કરે તો આપણા ભારત દેશમાં થતા હુમલાઓ રોકી શકાય। ઓકે, કઈ રીતની વધારે આક્રમક કાર્યવાહી ઈચ્છે છે? યુદ્ધ હા, અમારું યુથ હંમેશા ઇન્ડિયન આર્મી સાથે રહેશે, સરકાર જે પણ નિર્ણયો લે, ઇન્ડિયન આર્મી જે પણ નિર્ણયો લે એના જોડે જ છે, કારણ કે આપણું ઇન્ડિયા એ ઇન્ડિયન આર્મી એ બળ અને બુદ્ધિ બંનેમાં બહુ જ આગળ પડતા વધારે છે, તો હું સારું રાખીશ કે ઇન્ડિયન આર્મી જે ડિસિઝન લે એના માટે દરેક યુથ તમારા જોડે જ છે। તો આર્મી જે પણ કોઈ ડિસિઝન લેશે એની સાથે જ છે, અને એ જ પ્રકારનો જુસ્સો એમના દ્વારા દર્શાવવામાં પણ આવી રહ્યો છે, જરૂરથી એ પરિસ્થિતિઓ જોવામાં આવી રહી છે કે જ્યાં યુદ્ધ થવાની શક્યતાઓ છે, અને દેશનું યુદ્ધ પણ એમની સાથે છે કે સરકાર કે સૈન્ય જે કોઈ પણ નિર્ણય લેશે એની સાથે તેઓ ઉત્સાહ ફેર હંમેશા ઉભું રહેશે। કેમેરામેન હિરેન શાહ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ।